नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय श्री एस टी झवेरी आर्ट्स कॉलेज गढ़ BSIM 3 संस्कृत C 304 काव्य प्रकाश। काव्य प्रकाश में आपने उल्लास 1 અને 10 બે અભ્યાસક્રમમાં છે। આમાં આપણે ગયા લેક્ચરમાં કાવ્યપ્રકાશમાં આપણે બે ટૂંક નોંધ આચાર્યનું જીવન વિશે અને જીવન સમય એના વિશે વાત કરી હતી। હવે આપણે આગળનો પ્રશ્ન વિશે જોઈશું। આજે આપણે કાવ્યપ્રકાશનો પ્રશ્ન છે આચાર્ય મમ્મટની વિદ્વત્તા અથવા પાંડિત્ય। એના અથવામાં છે નાયામાચાર્ય માનુષ કિંતુ વાગદ અવતાર ઇવ, એ વિધાનની વિગતોની ચર્ચા કરો। આ ત્રણેય પ્રશ્નોનો જવાબ એક જ છે, તો આપણે વિગતે આ પ્રશ્નનો જોઈએ જવાબ। વાગ દેવતા વાત મમ્મટ આચાર્ય ભરત પછી લગભગ 1200 વર્ષ પછી આ જગતમાં આવતો હોવા છતાં સાહિત્ય શાસ્ત્રના ક્ષેત્રોમાં ખૂબ જ આદરણીય પાત્ર બન્યો છે। તેનું કારણ તેની સર્વોત્તમુખી પ્રતિભા છે। તે તેના પૂર્વાચાર્યોની માફક કોઈ એક વિષયનું નિરૂપણ કરતો નથી, પણ તેની પહેલાંના 1200 વર્ષના જે બન્યું છે તેના સાર રૂપે તેણે આ ગ્રંથ આપ્યો છે। તેના પૂર્વાચાર્યો ભામ અને દંડીએ શબ્દ શક્તિ રસ કે ધ્વનિનો વિચાર કર્યો નથી, જ્યારે મમ્મટે તેની ભૂલ સુધારીને તેની ચર્ચા કરી છે। તેણે રીતિ ગુણ દોષ અને અલંકાર એ બધાનું યથાર્થ મૂલ્યાંકન કર્યું છે, એ એક એની મોટી વિશેષતા છે। આનંદવર્ધનના ધ્વન્યાલોકનો સાર પણ તેના ગ્રંથમાં સુંદર રીતે આપી જાય છે। બીજી રીતે કહીએ તો ભટ્ટનાયક મહિમ ભટ્ટ મળીને જે ધ્વનિ સિદ્ધાંતને કચડી નાખ્યો હતો તેને પુનઃપ્રાણ આપવાનું કાર્ય મમ્મટે કર્યું છે, અને એટલે જ તેને ધ્વનિ પ્રસાદામ પરમાચાર્ય તરીકે ઓળખવામાં આવે છે। આનંદવર્ધન પછી આવતા અભિનવગુપ્તે દોષ અને અલંકાર જેવા કાવ્યના આવશ્યક અંગોનું વિવેચન કર્યું નથી, મમ્મટે આ કાર્ય કર્યું છે। એટલે કે ધ્વન્યાલોકનું લોચન અને અભિનવ ભારતી એ બંને દ્રષ્ટિએ કાવ્યપ્રકાશનું સંપૂર્ણ ગ્રંથ ગણાય છે। આમ 1000 વર્ષ કરતાં લાંબા સમયમાં ફેલાયેલા સાહિત્ય શાસ્ત્રો ઉપર દ્રષ્ટિપાત કરતાં મમ્મટની તે વિષય ઉપરની પ્રીતિ ભાત અને વિશેષતાનો ખ્યાલ આવ્યા વગર રહેશે નહીં। કાવ્યપ્રકાશના કુલ 10 ઉલ્લાસ છે। આખું એ કાવ્યપ્રકાશ 1200 શબ્દાત સગુણો અલંકાર અલંકૃતમ પુનઃવાપી ની આસપાસ ઘૂમી રહ્યું છે। મમ્મટે સમગ્ર કાવ્યપ્રકાશના કાવ્યના પ્રયોજન, કાવ્યના કારણ, શબ્દશક્તિ, રસ, ધ્વનિ, અલંકાર અને દોષ જેવા વિવિધ વિષયોની છણાવટ કરી છે। આરંભમાં 3 ઉલ્લાસોમાં તેને પોતાના ગ્રંથની સુંદરપૂર્વ ભૂમિકા બાંધે છે। કૃતિના આરંભે આવતા સરસ્વતી સવનમાં કવિ જગત અને બ્રહ્મા જગતની તુલના કરી છે। કવિ જગતને સર્વોત્કૃષ્ટ પુરવાર કરવામાં જે તે પોતાની નિમુક્તાનો અણસાર આપી દે છે, ત્યારબાદ કાવ્ય પ્રયોજનો, હેતુ, વ્યાખ્યા, પ્રકારો, શબ્દશક્તિઓ વગેરેની ચર્ચા કરે છે। ઉલ્લાસ 4, 5, અને 6માં તેને કાવ્યના 3 પ્રકારોને ચર્ચા કરે છે। ધ્વનિ તથા ગુણીભૂત વ્યંગ્ય બંને પ્રકારના કાવ્યભેદનું
निरूपण कर्या पछी उद्भट जेवा साहित्यचार्योए महिम भट्ट जेवा नैयायिकोए मुकुल भट्ट आदि मीमांसकोए अने वैयाकरणोए अने वेदांतिओ वगैरेना व्यंजनोना विरोधी मतोनु खूबज कुशलताथी खंडन करी मम्मटे व्यंजनानी स्थापना करे छे। अहीं तेनी तर्कशक्ति पूर्ण रूपे खीली उठे छे। सातमा अने आठमा उल्लासमां गुण रीति अने वृत्तिनुं विवेचन कर्या पछी अंतिम बे उल्लासमां शब्दालंकार अने अर्थालंकारनुं निरूपण करे छे। आ बधुं तेना अलंकार शास्त्रना विशाळ ज्ञाननो पुरावो छे। तेणे तेना ग्रंथमां जे दृष्टांतो आप्या छे ते तेनी मौलिक उपज नथी पण अने अन्य नाट्य अने काव्य ग्रंथोमांथी लीधेला छे। ते पोतानी कृतिमां लगभग 600 जेटला कवियो अने लेखकोनो उल्लेख करे छे, जेमां कालिदास, भवभूति, श्रीहर्ष, अमरु वगैरे मोखरे छे। आ तेनो काव्य नाट्य ग्रंथोनो ऊंडो अभ्यास बतावे छे। काव्य प्रकाशना मंगल श्लोकमां जगतने सुख दुख मोह भाव कहीने तेने सांख्य दर्शनना ज्ञाननो परिचय करावे छे। अने आ बौद्धोना अपवादनी चर्चा उपरथी तेना ते विषयना ज्ञाननो पण आपणने ख्याल आवी जाय छे। तेनुं व्याकरण शास्त्रनुं ऊंडू ज्ञान हतुं। श्री जड़कीकर तेने मुख्यत व्याकरणी कहे छे। अयं खलु मम्मट सर्वशास्त्रोदयपि मुख्यातयं व्याकरणं। प्राचीन भारतमां तो शिक्षानो प्रारंभ व्याकरण विषयथी थतो। पायो पाको थया सिवाय चणतर केम थई शके। मम्मटे व्याकरणनो ऊंडो अभ्यासु हतो। तेने अनेक दृष्टांतो ग्रंथोमांथी मळी आवे छे। प्रथम उल्लासमां ते बौद्ध व्याकरण एम कहीने तेमनुं बहुमान करे छे। ध्वनि सिद्धांतने ते स्फोटवाद पेदास गणावे छे। पतंजलि महाभाष्यमांथी ते अवतारणो आपे छे। संकेत विषयक मतोमां ते वैयाकरण जातिवादने स्वीकारे छे। दसमा उल्लासमां आवतुं दसमा उल्लासमां आवतुं उपमाल अने विरोध अलंकारनुं वर्गीकरण तेना व्याकरण शास्त्रनुं गहन अभ्यासने पुरवार करे छे। भर्तृहरिना वाक्यपदीने आधारे ते ત્રીજા ઉલ્લાસમાં અભિધાન નિયંત્રિત કરનારો સંયોગ વિપ્રયોગ વગેરે પરિબળોનો ઉલ્લેખ કરે છે। આ બધું જ તેના વ્યાકરણ શાસ્ત્રના ઊંડા અભ્યાસનું દોતક બની રહે છે। તે પૂર્વમીમાંસા પર ઊંડો જાણકાર છે। બીજા ઉલ્લાસમાં તાત્પર્યાર્થની ચર્ચા તે અભિહિતાનવાદ અને અનિતાનવાદની ચર્ચા કરે છે। સંકેત વિષયક મતોના મીમાંસકો જાતિવાદોનો અને કૌણી લક્ષણાની ચર્ચા અર્થોપતિ બે પ્રકારોનો તેણે ઉલ્લેખ કર્યો છે। પાંચમા ઉલ્લાસમાં જૈમિની સૂત્રોમાંથી અવતારણો આપ્યા છે। હિમાંસકોના પ્રચલિત દૃષ્ટાંતો કે તાર્કિક રીતે નિરસ કરે છે। આ બધું જ તેના મીમાંસક શાસ્ત્રના જ્ઞાનને પુરવાર કરે છે। કાવ્ય પ્રકાશમાં તે સૃષ્ટિની ઉત્પત્તિ અને અંગેનો નૈયાયિકો અને વૈશેષિકોના અણુવાદ અને કાર્યવાદના કાર્યકારણવાદનો ઉલ્લેખ કરે છે। સંકેતની ચર્ચામાં જાતિ વિશિષ્ટ વ્યક્તિવાદનું તે વિગતે આલેખન કરે છે। વિશિષ્ટ લક્ષણાવાદીઓનું ખંડન કરતી વખતે નૈયાયિકો અને વૈશેષિકોના જ્ઞાનને ફળને લાગતા પ્રકટ અને સંવૃત્તિના સિદ્ધાંતનો ઉલ્લેખ કરે છે। પર્યોક્તિ અલંકારની ચર્ચા નિરૂપણ સાધ્ય અને સાધના જેવા નૈયાયિકો પારિભાષિકો શબ્દોનો પ્રયોગ કરે છે। શું આ બધું તેના ન્યાય વૈશેષિક દર્શનનું જ્ઞાન સૂચક નથી?
આમ કાવ્ય હેતુમાં લોકશાસ્ત્ર કાવ્ય દ્વૈષ્ણવતા નિપુણતાને અનિવાર્ય આલેખનારા આચાર્ય મમ્મટ પોતાના જીવનમાં વિવેચક તરીકે તે સમયે પ્રચલિત સઘળી વિદ્યાઓમાં અભ્યાસથી અભૂતપૂર્વ નિપુણતા પ્રાપ્ત કરી હતી. આથી જ ભીમસેન દીક્ષિત યોગ્ય રીતે જ તેને વાગ્દેવ અવતાર તરીકે નવાજે છે. મમ્મટની બહુમુખી પ્રતિભાને કારણે તેનું કાવ્ય પ્રકાશ સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં આકરું ગ્રંથનું બહુમાન પામે છે. ભગવદ્ ગીતા પછી સૌથી વધુ ટીકાઓ કાવ્ય પ્રકાશ ઉપર રચાઈ છે, અને છતાં તે એવો દુર્ગમ બોધ મનાય છે કે કોઈ સાચું જ કહ્યું છે કે કાવ્ય પ્રકાશ્ય કૃતો ગૃહે ટીકા સ્થનો પર તથાવમ દુર્ગમ. મમ્મટની આવી અભૂતપૂર્વ વિદ્વતા અભિભૂત થયેલા સુધા સાગર નામની ટીકા રચેતા સુયોગ્ય રીતે જ જણાવે છે કે કરસ્ય શ્રુતિમાચરતો કવિરહો કો વા ગુણવિદેન્તુ શક્તઃ સ્યાલસ્ય મમ્મટસ્ય ભુવનમ વાગદેવસ્વરૂપણમ. અર્થાત વાગદેવ સ્વરૂપ મમ્મટના ગુણો જાણવા માટે કે સ્તુની સ્તુતિ કરવા માટે કોઈ કવિ સમર્થ બનશે. આ તેની પાસે સમગ્ર વિષયોનું જ્ઞાન છે, અને તે જ્ઞાનને વ્યવસ્થિત રીતે આલેખવા માટે એક વિશિષ્ટ પ્રતિભા છે. અહીં આ પ્રશ્નનો જવાબ પૂર્ણ થાય છે. અસ્તુ.